वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ नंबर 10 प्रकाशनो परावर्तन अने वक्रीभव। चालो तो हवे आपणे गोली अरीसा विषय समझा बराबर। अने गोली अरीसा पछीनो छेल्लो टॉपिक छे अरीसा माटेनो। अने ए रीते जोई तो आ जूना सिलेबसमां बहु मोस्ट इम्पोर्टेंट हतो बराबर, मोस्ट एमपी टॉपिक कहेवाय। पण अत्यारे नवा सिलेबसमां एवुं थई गया, अत्यारे जे हुं तमने आपको आ टॉपिक आपणे भणीए छीए बड़ी गई वस्तु આવેલું છે અથવા સૂત્ર શેમાંથી બનેલું છે થિયરી આપણે લખવી પડે તો ભણ્યા બધું સારું પડે બરોબર। તો ટોપિક એવો છે કે ગોલીય અરીસા માટેનું સૂત્ર યાદ રાખવાનું, શેના માટે ગોલીય અરીસા માટેનું સૂત્ર અથવા કહેવાય ગોલીય અરીસાનું સૂત્ર। કયું સૂત્ર આપ્યું છે? 1/f = 1/v + 1/u મેળવો। તમને ચોપડી માટે માં સીધું આપ્યું છે ગોલી અરીસાનું સૂત્ર 1/f = 1/u + 1/v એટલે ગોલી અરીસાનું સૂત્ર કહેવાય। પણ કઈ રીતે બને છે એ આપણે આખું સમજવાનું છે। એટલે આ સૂત્ર મેળો એવો આખો ટોપિક આપેલો છે બરોબર। આકૃતિ પરથી જ આપણે આખો ટોપિક ભણવાનો છે, મુખ્ય એનો ભાગ આકૃતિ। આકૃતિ આવડી જાય એટલે તમને આખો સવાલ આવડી જશે બરોબર। ચાલો આકૃતિમાં પહેલા જઈએ, આપણે સામાન્ય આકૃતિની માહિતી મેળવીએ। અંતર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષ આપી લીધે, વસ્તુ મૂકેલી છે, એનું અહીંયા પ્રતિબિંબ મળેલું છે, તરત થોડો આપણે આગળનો જે ભાગ હતો એ યાદ કરવાનો બરોબર, કે એના પરથી આકૃતિ દોરાઈ ગઈ છે। તમને મળી ગઈ? અહીંયા દરેક બિંદુ દર્શાવ્યા છે, વસ્તુ AB, પ્રતિબિંબ A'B', વસ્તુની ઊંચાઈ h, તો પ્રતિબિંબની ઊંચાઈ h નો લખાય, શું લખી? h' બરોબર। પછી અહીંયા હું મુખ્ય કેન્દ્ર, તો મુખ્ય કેન્દ્ર માટે શું દર્શાવું? કેન્દ્ર લંબાઈ। પ્રતિબિંબ જ્યાં મળ્યું છે એને કે પ્રતિબિંબ અંતર, એને શેના વડે દર્શાવું? v વડે। આ ભાગ વક્રતા કેન્દ્ર c અને વક્રતા ત્રિજ્યા r વડે, વસ્તુ અંતર એને શેના વડે? u વડે। આકૃતિ સમજણ મળી ગઈ, એટલે સામાન્ય માહિતી બરોબર। ચાલો હવે એની થિયરી જોવાની છે। પહેલા આપણે આપ્યું છે અરીસાના સૂત્રની વ્યાખ્યા, વ્યાખ્યા પૂછે અરીસાનું સૂત્ર કોને કહેવાય બરોબર। તો ધ્યાન આપો, આના પરથી છે વ્યાખ્યા બનાવી। અરીસાનું સૂત્ર કોને કહેવાય? તો પહેલા તો આ યાદ આવવું જોઈએ, 1/f (1/v) + 1/u બરોબર। તેને આપણે થિયરીમાં લખી લો, જો અહીં અરીસાના વસ્તુ અંતર એટલે કોણ? u, પ્રતિબિંબ અંતર કોણ? v, અને કેન્દ્ર લંબાઈ કોણ? q, f। વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ એની વચ્ચેનો સંબંધ દર્શાવતું જે આ સૂત્ર છે એને શું કહેવાય? અરીસાનું સૂત્ર। સમજી ગઈ અરીસાના સૂત્રની વ્યાખ્યા? હવે આપણે આકૃતિ પર જવાનું છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર્ગોળ અરીસાની સામે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર c થી દૂર, થોડે દૂર, કેટલા અંતરે? u જેટલા અંતરે શું મૂકેલી છે? વસ્તુ કઈ? AB। ફરીવાર, અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર c થી દૂર, કેટલું દૂર? u જેટલા અંતરે, કેમ કે કોઈ અંતર અત્યારે ફિક્સ હોતું નથી એટલે વસ્તુ અંતર કેટલું દર્શાવ્યું? u। કઈ વસ્તુ? AB બરોબર। AB મૂકેલ છે, કેવડી છે? h ઊંચાઈ છે, તો વસ્તુનું શું મળશે? પ્રતિબિંબ। આથી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની સામે જ મળે છે બરોબર। તો અરીસાની સામે ક્યાં મળે છે? v જેટલા અંતરે, એટલે શું કહેવું? પ્રતિબિંબ અંતર। જ્યાં પ્રતિબિંબ મળે એને શેના વડે દર્શાવાય? v વડે। પ્રતિબિંબ અંતર v, એટલે v જેટલા અંતરે કેવડી મળે છે? h' ઊંચાઈ છે। કઈ વસ્તુ મળે? a' અને b' મળે છે। સમજણ પડી ગઈ? વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે મળે છે બરાબર। તો હવે એના પછી આપણે હવે દર્શાવવું છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ ચાર સંજ્ઞાઓ દર્શાવવાની છે, કેમ કે આપણે આમાં ચાર માપ લેવાના છે, f, v, r અને u, કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા અને વસ્તુ અંતર। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ જે ધ્યાન આપજો, એટલે એ આગળનું યાદ કરવાનું। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં આપણે શું કીધું હતું? જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર તરફ, નીચે તરફ, ધન અને ઋણ। કેન્દ્ર લંબાઈ
હવે કેન્દ્ર લંબાઈ દર્શાવી તો ક્યાં થી ક્યાં છે તો P બિંદુ થી ક્યાં સુધી F એટલે શું થશે એવું PF બરાબર કેન્દ્ર લંબાઈ એટલે શું એટલે પણ ક્યાં માપીએ છીએ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એટલે ક્યાં લાવું ડાબી બાજુ એટલે શું લખ્યું અહીંયા માઈનસ એ લખ્યું ખબર પડી પ્રતિબિંબ અંતર એટલે F પછી કોણ છે મુખ્ય સ્પર્શક બિંદુ જોવાના છે F પછી કોણ આવે કે B ડેશ કે ત્યાં શું મળે છે પ્રતિબિંબ તો P થી B ડેશ શું થયું પ્રતિબિંબ અંતર એને શેના આપણે દર્શાવાય V વડે તો પ્રતિબિંબ અંતર PB ડેશ બરાબર કેવું લખવાનું માઈનસ કે બધા કેમ આપીએ છીએ ડાબી બાજુ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ પછી આવે છે વક્રતા ત્રિજ્યા કેમ કે B ડેશ પછી કયું બિંદુ આવે C વક્રતા કેન્દ્ર તો P અને C વચ્ચેનું અંતર એટલે કોણ થયું વક્રતા ત્રિજ્યા તો જો વક્રતા ત્રિજ્યા BC બરાબર માઈનસ R માઈનસ કેમ કે ખબર પડી ને અને C પછી કોણ આવે છે B B એટલે શું થઈ ગયું વસ્તુ આવી ગઈ તો PB એટલે શું થઈ ગયું વસ્તુ અંતર U કેવું લખાય માઈનસ U સમજણ મળી ગઈ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ ચાર કેન્દ્ર લંબાઈ પ્રતિબિંબ અંતર વક્રતા ત્રિજ્યા અને વસ્તુ અંતર હવે સૌપ્રથમ બરાબર આકૃતિ પરથી બે કાટકોણ ત્રિકોણ આપણે લેવાના છે યાદ રાખજો બે કાટકોણ ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ આપણે લેવાનો છે A B અને P તો આ જેના આકૃતિમાં આ A બિંદુ છે અહીંયા B છે અને અહીંયા P આવી ગયું તો આ કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા મેં દોર્યું છે અલગથી એને સમરૂપ સમરૂપ એટલે એના જેવું દેખાતું બરાબર એની સામેની બાજુ તો એની નીચે આકૃતિમાં છે કયું લખાય A ડેશ B ડેશ P એ આપણે આકૃતિ સમજે નો આપણે અલગથી મેં દોરી છે એટલે જો અહીંયા વિચારીને દોરો તો આનો ભાગ જે છે આખો એ દોરાઈ ગયો અહીંયા લખાય A ડેશ B ડેશ P બિંદુ આવી ગયું તો આ ઉપરનો કાટકોણ ત્રિકોણ આ નીચેનો બંને કેવા છે એકબીજાના સમરૂપ ખબર પડી તો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ ABP અને ABP કેવા છે સમરૂપ હોવાથી હવે કાટકોણ ત્રિકોણ સમરૂપ હોય તો એની બાજુઓ પણ કેવી હોય સરખી હોય તો પહેલા આપણે લઈ લઈએ AB બરાબર કોણ ગણાય AB AB ના છેદમાં AB બરાબર કોણ આવશે PB ના છેદમાં PB PB ના છેદમાં PB થઈ ગયું સમરૂપ ત્રિકોણ લીધા એની બાજુઓ કેવી હોય સરખી આપણે બાજુઓ સરખાવી ABB ABP સમરૂપ આકૃતિ પરથી ખબર પડી કે ઉપર જેવું તો એવું નીચે પણ એની જેવું દેખાય એ આપણે આકૃતિમાં દીધું છે તમે આકૃતિ દોરશો એટલે ખબર પડશે બરોબર આપણે એમ જોઈએ છે કે PB અને PB ડેશ આપણે અહીંયા આપ્યા છે PB એટલે શું આપ્યા માઇનસ U અને PB ડેશ શું આપ્યા માઇનસ V એટલે AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર PB બરાબર કેટલા લેવાના માઇનસ U અને PB ડેશ એટલે શું લેવાનું માઇનસ V તો આ માઇનસ માઇનસ નીકળી જાય એટલે શું આવશે AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર U ના છેદમાં V આને સમીકરણ નંબર 1 આપી દીધું સમજણ પડી ગઈ હવે એની પછી બે કાટકોણ ત્રિકોણ બીજા લેવાના છે બરાબર અહીંયા બીજા બે કાટકોણ ત્રિકોણ આપણે આવે છે ABC ધ્યાન રાખજો કયા ABC અને બીજો આવશે A ડેશ B ડેશ C એટલે આ રીતે આપણે લીધું છે જો આ ABC એટલે આ ભાગ આવી ગયો હવે એની જેવું સામે C બિંદુ ની આવે તો સામેની બાજુ A ડેશ B ડેશ બરોબર તો આ રીતે અહીંયા A ડેશ B ડેશ એટલે બંને બીજાને કેવા બનાવ્યા બરોબર તો બે કાટ બે કાટકોણ ત્રિકોણ આપણે સમરૂપ લીધા છે બરોબર તો અહીં લખવાનું છે કે કાટકોણ ત્રિકોણ કયા કયા કાટકોણ ત્રિકોણ લીધા A B C ધ્યાન આપજો આકૃતિમાં પણ અને એનું સમરૂપ કયું લીધું A ડેશ B ડેશ C કેવા લીધા સમરૂપ હોવાથી આ કાટકોણ ત્રિકોણ આવે ને તો આકૃતિમાં આપણે જોવાનું છે A B C A ડેશ B ડેશ C એટલે બે કાટકોણ ત્રિકોણ ની સમરૂપ લીધા ખબર પડી હવે એની બાજુઓ આપણે સરખાવી સમરૂપ છે એટલે બાજુઓ સરખાવી શકાય તો અહીંયા પણ આવશે AB ના છેદમાં A ડેશ B ડેશ બરોબર પછી આવશે BC ના છેદમાં B ડેશ C બરોબર થઈ ગયું BC ના છેદમાં B ડેશ C અથવા અહીંયા પણ એવું પણ લખી શકાય કે CB ના છેદમાં CB ડેશ તો થોડું સહેલું પડે સમજણ પડી
હવે આપણે એક કિંમત મૂકવાની છે CB અને CB ડેશ ની બરાબર CB અને CB ને સમાન નથી એક એટલે આપણે હવે એની કિંમત મૂકવી હોય તો આકૃતિ પર જવાનું હવે ધ્યાન આપજો ખાસ બરાબર જો કિંમત વાક્ય અહીંયા મેળવું આકૃતિ પર છે કોની ગોતવાની CB CB જોતું છે આપણે અહીંયા CB માપ કે લીધું નથી કે તમે એને સેના માં દર્શાવી શકો પણ આ CB એ ને કિસેમાં આવી જાય આ PGB લ્યો ને એમાં ત્યાં ગયો CB એટલે આ ભાગ આની અંદર ગણે છે તો હવે આપણી પાસે બીજું માપ કયું છે PGC છે PGB PGC છે તો PB માંથી PC બાદ કરો વિધુ કોણ CB તો મળી ગયું એ કાઈ હતું નહીં પણ આ જે PB અને PC લીધું તો CB મળી ગયું તો જો શું લખાય CB બરાબર PB માઈનસ શું લખાય PC PB એટલે શું માઈનસ U પાછો આ માઈનસ PC એટલે શું માઈનસ R તો એ જો શું થાય માઈનસ U પ્લસ R આ સેના બરાબર મળ્યું CB બરાબર મળ્યું હવે કોની લખવાની CB ડેશ બરાબર હવે એને તમે પાછો આકૃતિમાં આ નાનો ભાગ છે CB ડેશ અહીંયા જો ક્યાંય માપ લીધું જમાં નથી લખ્યું તો CB ડેશ કોની વચ્ચે આવી ગયું PC માં ગણાઈ ગયું તો PC આપતું છે એમાંથી મને બાદ કરવું પડે PB ડેશ એટલે આટલો ભાગ બચે એ કોણ મળી ગયો CB ડેશ તો સીધું છે CB ડેશ બરાબર શું લખવાનું PC માઈનસ PB PC માઈનસ શું આવશે PB ડેશ એટલે વધે કોણ CB ડેશ વધે આકૃતિમાં જોઈ લેવું ખબર પડી જશે PC બરાબર શું આવ્યું છે આપણને માઈનસ R PB ડેશ બરાબર શું આવ્યું છે માઈનસ V તો અહીંયા મળશે માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ વી આ છે ના બરાબર મળ્યું સીબી ડેશ ભલે કે બંને કિંમત સીબી અને સીબી ડેશ સીબી અને સીબી ડેશ ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકવાની તો સીબી અને સીબી ડેશ ની કિંમત સમીકરણ 2 માં મૂકતા થઈ ગયું ચાલો હવે મૂકી દો તો AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર CB બરાબર શું લખવાનું -u r થઈ ગયું CB ડેશ બરાબર શું લખવાનું -r v થઈ ગયું અને સમીકરણ નંબર 3 આપી દો બરાબર હવે આપણે થોડું એક નવું દેખાય છે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 છે એ એક સરખા દેખાય કેમ કેમ કે જેના બરાબર કિંમત મૂકી છે ને એની કિંમત કેવી છે સરખી AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર છે અહીંયા પણ AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર છે એટલે સામેની કિંમત ઉપર કેવી ગણાય સરખી જ ગણાય તો બંને આપણે સરખાવણા છે કે સમીકરણ નંબર 1 અને 3 ને સરખાવતા બરાબર 1 એટલે શું AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર B ના છેદમાં U એટલે આપણે કિંમત ઉપર સરખાવી લઈએ B ના છેદમાં U બરાબર આ કિંમત લખીને પણ લઈએ V U ના છેદમાં V બરાબર શું લખવાની માઇનસ યુ પ્લસ આર છેદમાં માઇનસ આર પ્લસ વી થઈ ગયો હવે આનો ક્રોસ ગુણાકાર કરી નાખો તો આ ભાગને ઉપર લઈ જાઓ વી ને ઉપર લઈ જાઓ માટે શું આવશે યુ કૌંસમાં માઇનસ આર પ્લસ વી બરાબર વી કૌંસમાં માઇનસ યુ પ્લસ આર થઈ ગયો ક્રોસ હવે કૌંસ કાઢી નાખો શું આવશે માઇનસ આર યુ પ્લસ શું આવશે યુ વી આ કેમ આર પેલા લખ્યો ખબર પડી ગયા માઇનસ તો આર એટલે એને આગળ લખ્યો અહીંયા પણ માઇનસ યુ વી પ્લસ શું આવશે વી આર થઈ ગયું હવે યુ વી સરખા સરખા છે એને ફેરવી નાખવાના આર યુ ને સામે લઈ જવાના બરાબર એટલે શું થશે યુ વી માઇનસ યુ વી આપણને લખ્યો આવી ગયા પ્લસ બરાબર આ વી આર તો હતા જ માઇનસ આર યુ સામે લઈ એટલે શું થઈ જાય પ્લસ આર યુ થઈ ગયું હવે અહીંયા UV plus UV એટલે શું થઈ ગયા 2UV બરાબર VR plus RU આને નામ આપણો સમીકરણ નંબર 4 બરાબર હવે આપણામાંથી જે પદ નથી જોતા એને કાઢી નાખવાના છે કાઢવો હોય તો એને શું કરવું પડે મોટે ભાગે એવું હોય કે સંખ્યા કાઢવી હોય તો ભાગાકાર કરવો પડે બરાબર તો નથી જોતા એ કાઢવા માટે આપણે શું કરવું પડે કે ભાઈ જે જેટલા આમાં પદ દેખાય છે જેટલી સંજ્ઞાઓ એ બધી કોમન લેવી પડે કોમન એટલે U દેખાય છે V દેખાય છે R દેખાય તો ત્રણે લેવી પડે ત્રણે વડે ભાગાકાર કરો તો જે નથી જોતી નીકળી જવાની છે તો અહીંયા લખવાનું કે સમીકરણ 4 ને U V R વડે ભાગતા ત્રણે વડે ભાગી નાખો
UVR वाले पहला पद ने बीजा ने तीजा ने UVR वाले भागी ना करो तो 2UV छेद में UVR बराबर VR छेद में सोमा जे UVR प्लस RU छेद में सोमा जे UVR अब ये जो UV UV UD U बीजो सोमा जे यहाँ VR ने U पची सोमा जे यहाँ RU वाले U वाले R कौन बीजू ऊपर B नीचे कौन R અહીં નીચે કોણ U અહીંયા કોણ બીજું V અને સમીકરણ નંબર કેટલો આપવાનું 5 ખબર પડી U V R વડે ભાગો એટલે જે પદ આપણે હતા વધારાને બધા નીકળી ગયા બરોબર 2 ના છેદમાં R બરાબર 1 ના છેદમાં U પ્લસ 1 ના છેદમાં V હવે એવું કીધું છે કે જો વસ્તુને અનંત અંતરે મૂકતા वस्तु अनंत अंतरे ये याद करो अनंत अंतरे होय એટલે પ્રકાશના કિરણો કેવા આવે સમાંતર અને પ્રતિબિંબ ક્યાં પડે મુખ્ય કેન્દ્ર F પર હવે ધ્યાન આપો જૂનાની મેં આપું કીધું આ અનંત અંતરે જે આવે આ મુખ્ય અક્ષ પરાવર્તન પામે આ રીતે કેન્દ્રિત થાય વસ્તુ જે છે એ અનંત અંતરે છે એટલે વસ્તુ અંતર બરાબર વસ્તુને અનંત અંતરે મુકતા વસ્તુ અંતર કયું વસ્તુ અંતર U અનંત અંતર એટલે શું કહેવાય ઇન્ફિનિટિવ કહેવાય કોઈ અંત હોતો નથી બરોબર પ્રતિબિંબ ક્યાં મળ્યું મુખ્ય કેન્દ્ર F પર મળી ગયું બરોબર તો મુખ્ય કેન્દ્ર F પર મળ્યું એટલે મુખ્ય કેન્દ્ર F એટલે શું કહેવાય P થી F ની વચ્ચેનો અંતર કેન્દ્ર લંબાઈ તો આ બીજું શું આવશે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર V બરાબર શું આવશે F ખબર પડી ને કેમ કે પ્રતિબિંબ ક્યાં મળે છે કેન્દ્ર લંબાઈ જેટલા અંતર જ મળે તો આ બંનેની કિંમત આપણે ક્યાં મૂકવાની છે સમીકરણ નંબર 5 માં બરાબર તો શું બનશે 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં u u એટલે શું મૂકવાનું ઇન્ફિનિટી મૂકી દીધું પ્લસ v એટલે શું મૂકવાના f ઇન્ફિનિટી 1 ના છેદમાં ઇન્ફિનિટી ની કિંમત કોઈ નથી હોતી એટલે શું લખવાનું શૂન્ય વધુ કોણ 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં f ખબર પડી આ એક આપણે સંબંધ મેળવ્યો બરાબર આ સંબંધ એવો છે કે આગળ આપણે આવી ગયો બરોબર અને જો બીજી રીતે પણ ફેરવી શકાય કઈ રીતે અહીંયા જો હું લખું છું 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં f છે હવે f બરાબર લખવું હોય બરોબર તો આપણે f ને ક્યાં લેવો પડે ઉપર લેવો પડે ને f ને ઉપર લેલે આખો ભાગ આમ ઊંધો થઈ જાય આખો ભાગ ઊંધો થાય એટલે f ઉપર આવે f નીચે આવે r ઉપર આવે 2 ક્યાં નીચે તો સીધી વસ્તુ છે f બરાબર શું થઈ ગયું r ના છેદમાં 2 તો વક્ર ત્રિજ્યા અડધી થઈ ગઈ f મળી ગયું ખબર પડી ને આ રીતે બરોબર હવે જે આ મૂલ્ય મેળવે એટલે કે સમીકરણ નંબર 6 સમીકરણ નંબર 6 ની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ નંબર 5 માં બરાબર અહીં આપણે નીચે જગ્યા નથી તો આપણે થોડું લખાણ આપણે અહીંયા કરી નાખીએ બરાબર અહીંયા જણાવી દો 6 ની કિંમત 5 માં મૂકવાની છે કઈ કિંમત 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં f મૂકો તો આ 2 ના છેદમાં r છે ને જ્યાં 1 ના છેદમાં f મૂકી દેવાનો ધ્યાન આપો અહીંયા 1 ના છેદમાં f બરાબર શું થઈ ગયું 1 ના છેદમાં u પ્લસ 1 ના છેદમાં v આને શું કહેવાય ગોલીય અરીસાનું સૂત્ર આ v કે u બરાબર ઉલટે બંને રહેવાના છે પ્લસ બરાબર એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને આ જે સૂત્ર છે એ દરેક પ્રકારના ગોલીય અરીસા માટે દરેક પ્રકારના ગોલીય અરીસા માટે લાગુ પડે છે સમજણ પડી ગઈ દરેક પ્રકારના એટલે અંતર્ગોળ હોય કે બઈ ગોળ બંને માં સેમ જ હોય સમજાઈ ગયું આકૃતિ આકૃતિ પર જે આપણે આપેલા એની થિયરી સમજવાની પછી આપણે કાર્ટેશિયન સંધા ઉજવે બરોબર પછી બે કાટકોણ ત્રિકોણ લીધા એ બી પી એ ડેશ બી ડેશ પી પછી હું કહ્યું એ બી સી એ ડેશ બી ડેશ સી એની બાજુઓ સરખાવી આ યુ ના છેદમાં બી બીજું સી બી ના છેદમાં સી બી ડેશ સી બી અને સી બી ડેશ ની કિંમત મેળવી એની કિંમત મૂક્યા પછી સમીકરણ 1 અને 3 એને સરખાવ્યા સરખાવે એટલે આપણને આ કિંમત મળી એને આપણે UVR વડે ભાગ્યું એટલે વધારાના પદ નીકળી ગયા જે જોતા થઈ જોઈએ વધારાના નીકળી ગયા શું મળ્યું 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં u પ્લસ 1 ના છેદમાં v એમાં એવું કીધું કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે મુખ્ય કેન્દ્ર F પર તો વસ્તુ અંતર શું લીધું અનંત અંતર એટલે ઇન્ફિનિટી અનંત અને પ્રતિબિંબ ક્યાં મળ્યું મુખ્ય કેન્દ્ર F પર એટલે એનું અંતર પણ કેટલું થાય કેન્દ્ર લંબાઈ જેટલું એટલે શું લીધું F એટલે u બરાબર ઇન્ફિનિટી અને v બરાબર F બંનેની કિંમત 5 માં મૂકી દો બરાબર એટલે શું થાય 2 ના છેદમાં r 1 ના છેદમાં ઇન્ફિનિટી 1 ના છેદમાં f
બની ની કિંમત મૂકી દીધી ઇન્ફિનિટી નું મૂલ્ય શૂન્ય બને એકલા છેદ માં ઇન્ફિનિટી એની કોઈ કિંમત ન હોય ઝીરો તો વધુ કોણ 2 ના છેદ માં r બરાબર એકલા છેદ માં f આ કિંમત સમીકરણ નંબર 5 માં મૂકી દો 2 ના છેદ માં r ની જગ્યાએ એકલા છેદ માં f મૂકી દો એટલે એ શું મળી ગયો અરીસાનો સૂત્ર નંબર 8 આવડી મોટી થિયરી છે આ થિયરી આપણે ક્યાંય આપી નથી चौपड़ी में क्या ही नहीं बराबर रेफरेंस बुक में जो क्या है भी वही तो आइटम से लेता कि आपने आप खाली सूत्र समझना होगा बस एक सूत्र मात्र आपने आपने मोटी थियोरी समझ लिया थी थियोरी को जाने हमारी जो याद रखनी है समझे क्यों ओके व्यवस्थित आपको दूरी मैं थियोरी व्यवस्थित कंप्लीट करना पड़ेगा थैंक यू।